નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લસા વિશે જોઈશું. આપણને છઠ્ઠાથી લસા અભ્યાસક્રમમાં આવે છે, લસા અને ગુસ્સા. જનરલી સ્ટુડન્ટ્સને લસા ગુસ્સામાં પ્રોબ્લેમ થતો હોય છે. લસા કોને કહેવાય ને ગુસ્સા કોને કહેવાય, એમાં દરેકને કન્ફ્યુઝન તો હોય જ છે. તો ક્લિયર કરી દઈએ કે લસા કોને કહેવાય. લસાનું ફૂલ ફોર્મ છે લઘુત્તમ સામાન્ય અવયવી, અને ગુસ્સા એટલે થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. જો અવયવ ને અવયવીમાં બંનેનો ફેર છે. ધારો કે તમને બેના અવયવી પૂછ્યા હોય, બેના અવયવી એ શું કરવાનું, બેવડાવાના બેને, એટલે બે ચાર છ આઠ દસ બાર એ મરણ સુધી આવે બેના અવયવી. ત્રણ ના અવયવી ત્રણ ત્રણ એડ કરવાના, ત્રણ છ, ટૂંકમાં ઘડિયો લખવાનો. ત્રણ નો ચાર પણ ઘડિયો, પછી દસે ત્રણ, બે દાન તમે બે દાન વીસ કરી પછી પૂરું નહીં કરી દેવાનું, આગળ વધે એ રીતે. બે ગુણ્યા અગિયાર થાય, બે ગુણ્યા બાર, બે ગુણ્યા તેર, બે ગુણ્યા ચૌદ, એમ અસંખ્ય સુધી આગળ અવયવી વધતા રહે. એ જ પ્રમાણે અવયવમાં શું હોય, તમને બે ના અવયવ પૂછ્યા હોય, બે ના અવયવ. ચલો તો અવયવમાં શું હોય, એક તો પોતાનો એક અવયવ, દરેકનો એક અવયવ હોય, અને અહીંયા બીજો બે પોતે. જેમ કે ચાર ના અવયવ પૂછ્યા હોય તો એક બે અને ચાર, ટૂંકમાં જેના ઘડિયામાં ચાર આવતા હોય, ચાર ના અવયવ પૂછ્યા હોય તો જેના ઘડિયામાં ચાર આવતા હોય એ બધી સંખ્યા અને એના અવયવો કહેવાય. અહીંયા શું છે, બે તો બે ના ઘડિયો આખો લખવાનો, એમનામાં બે ને એક વડે, બે ને બે વડે, બે ને ત્રણ વડે, બે ને ચાર વડે, એમ ગુણતા જઈને આપણને અવયવી મળતા રહે. એટલે ટૂંકમાં અવયવી અને અવયવનો કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો કે અવયવો મર્યાદિત સંખ્યામાં હોય અને અવયવીઓ તો અસંખ્ય હોય. અવયવની સંખ્યા આપણે નક્કી કરી શકીએ નહીં, પણ અવયવની સંખ્યા નક્કી હોય. એ ચાર કે ચાર ના અવયવો ત્રણ પડે, એક બે અને ચાર, એ રીતે કહી શકીએ. તો આપણે જો અહીંયા લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, એ બધા ધારો કે કોઈ પણ બે સંખ્યાઓ તમને આપી હોય કે આ બે ના અવયવ લસા શોધો, તો એ બે નામાં લઘુત્તમ નાનામાં નાનો અવયવી સામાન્ય મળતો હોય ને એને લસા કહેવાય. આપણે જનરલી વ્યાખ્યા કેવી હોય તો. અને ગુસ્સામાં શું છે, ગુરુત્તમ સામાન્ય અવયવ, જે બે સંખ્યાના આપણને ગુસ્સા શોધવાનું કીધું છે એના અવયવો પાડો પહેલા, અને બંનેમાંથી મોટામાં મોટો સામાન્ય મળતો હોય એવો અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અલગ અલગ રીતો આપણને શીખવાડતા હોય છે ગુસ્સા અને લસાની. આપણે અહીંયા લસાની ઈઝી રીત શોધવાની છે કે સરળ કીને શોધી શકીએ આપણે લસા, એ જોવાની. લસા એ તો ઘણી બધી છે, પણ જો કન્ફ્યુઝન ના થતું હોય તમને, તમારા સર લોકો તમને જે શીખવાડ્યું હોય એમાં તમને કન્ફ્યુઝન થતું હોય તમે આ રીત જોઈ શકો છો. બાકી તમને જો એ યાદ હોય, તમને એમાં ફાવતું હોય, તો તમારે નવી શીખવાની જરૂર નથી. હું તો એવું જ કહીશ, કેમ કે તમને એક વસ્તુ મગજમાં તમને ફિટ થઈ જાય તો પછી એને હલાવવાની જરૂર છે નહીં. પણ જો તમને એ રીત તમને હાર્ડ લાગતી હોય તો તમે આ રીતને અપનાવી શકો છો. તો આપણે જોઈએ લસાની ઈઝી રીત, લસા કેને શોધાય એ રીતની. તો ચલો તમને અહીંયા ધારો કે બાર અને પંદર નો લસા પૂછ્યો હોય, બાર અને પંદર નો લસા શોધો બરાબર એવું પૂછ્યું હોય, તો શું કરવાનું, પહેલા આ રીતના મૂકી દેવાના, બાર ભાગ્યા પંદર કહીને મૂકી દેવાના. અહીંયા ઉપર બાર ના અવયવો લખો, બાર ના અવયવો જેમ કે બે ગુણ્યા ત્રણ છ, છ દુ બાર, બરાબર આ રીતના થયા, બે તરી છ, છ દુ બાર, રીતના. પંદર ના, પંદર ના પાંચ ગુણ્યા ત્રણ, પાંચ તરી પંદર થશે, એથી ખુલ્લા આપણે અવયવ પાડવાના છે. તો આમાં જેટલું ઉડેલું ઉડાવી દેવાનું. અહીંયા આપણે ત્રણ ત્રણ ઉડી ગયા, તો વધ્યા કેટલા ઉપર, ચાર ભાગ્યા પાંચ વધ્યા. હવે શું કરવાનું છે, હવે આવું વધ્યું આપણે, બાર ભાગ્યા પંદર, અહીંયા ચાર ભાગ્યા પાંચ વધ્યા, તો ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે બાર ગુણ્યા પાંચ અથવા પંદર ગુણ્યા ચાર, આ લસા આવે તમારો. બંને સરખો જ આવે, બાર પચાસ સાહીઠ થાય અને પંદર ચોક પણ સાહીઠ થાય, તો લસા કેટલો આવે એનો, લસા બરાબર સાઈઠ. ફરીથી સમજાવો તમને રીત ખબર, આ એકદમ ઈઝી રીત છે. લસાવામાં આમ ચોકડીઓ પાડશો, ગણશો, નીચે આવશો, પછી આની તમે ગણતરી કરશો, ત્યાં લસા આવશે. એ સીધું છે, જુઓ બાર ને પંદર આપ્યા હોય તો બાર ભાગ્યા પંદર, તો અહીંયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે બાર ના ભાગ પડે, અને પાંચ ના ભાગ પંદર ના ભાગ પડે,
જેટલું તમારી સંખ્યા ઉડે ઉડાડી દો બાકીની 4 ભાગ્યા 5 વધ્યા ચોપડી ગુણાકાર કરો 12 ગુણ્યા 5 કરો તો 15 ગુણ્યા 4 કરો બેમાંથી બંને સરખા જવાબ આવશે એટલે અમારે તમારું ઉપરની ઘર આમાં નહીં કરવાનું ઉપરના ઉપર ગુણાકાર કરવાનો નથી ઉપરનો નીચે આનો ઉપર આ એક ચોપડી ગુણાકાર કરવાનો ક્રોસ ગુણાકાર કરવાનો છે આનો આની સાથે ગુણાકાર કરવાનો છે 20 સંખ્યા જોઈ ધારો કે આપણને 24 અને 12 નો લસાઅ પૂછ્યો હોય ને બરાબર તો લખી દઈએ 12 ભાગ્યા 24 કરી દઈએ આ રીતે તો ચલો 12 ના ભાગડે 2 ગુણ્યા 2 2 4 4 તરી 12 અહીંયા 2 2 4 4 તરી 12 12 2 24 12 24 થાય ને એ રીતે અથવા તો 8 તરી 24 પણ થાય એ ભાગ પડી જે 2 ઉડે ઉડાડો તો એ 2 2 ઉડી ગયા 2 2 ઉડી ગયા 3 3 ઉડી ગયા તો કેટલા વધ્યા 12 ભાગ્યા 24 ઉપર કેટલા વધ્યા 1 ને નીચે કઈ વધે નહીં એટલે 1 તો વધે જ અહીંયા 1 અવયવ તો હોય જ તો હવે ક્રોસ ગુણાકાર કરો આપણે આનો 12 ગુણ્યા 2 કરો અથવા 24 ગુણ્યા 1 કરો તો કેટલો જવાબ આવ્યો 24 આનો પણ કેટલો આવ્યો 24 તો લસાઅ કેટલો થશે 24 અને 12 નો 24 લસાઅ થશે તો વિડીયોને પોઝ કરીને તમે આ ગણી શકો છો અને આગળના દાખલા પણ આપણે જોઈએ બીજું છે 25 અને 35 નો લસાઅ શોધીએ તો કરીએ 25 ભાગ્યા 35 25 ના ભાગ પાયો પાયો 25 35 7 50 35 બરાબર તો 5 5 ગયા વધ્યા કેટલા 5 ભાગ્યા 7 હવે ક્રોસ ગુણાકાર કરો 25 ગુણ્યા 7 કરો તો 35 ગુણ્યા 5 કરો જે તમને ફાવે કરો તો 25 ગુણ્યા 7 કરીએ 175 આયા 25 ગુણ્યા 7 કર્યા તો 35 ગુણ્યા 5 કરો 25 2 35 15 15 ને 2 17 એ પણ 175 આયા જવાબ કેટલો આવશે 175 લસાઅ આવશે તો લસાઅ બરાબર 175 છે ને સિમ્પલ આ લસાઅ આપણે ટૂંક સમયમાં આપણે ગણી શકીએ છે ભાઈ ત્રણ સંખ્યાનો આવે તો પછી તમે ઓલી રીતે તમે અપનાવો જે તમે સાબી કે પછી ચોકડે ગુણાકાર કહે છે ત્રણ સંખ્યા કે પૂછાય ધારો કે તમને આ રીતે તો એ તમને પણ શીખવાડી દઉં જેમ કે આ રીતના આવે કે 12 8 અને 24 નો લસાઅ શોધો બરાબર તો સિમ્પલ છે 12 મૂકો 8 24 ચાલુ કરો પહેલા જુઓ બધામાં 2 થી ભાગ ચાલશે 2 સ્ટાર્ટ કરીએ તો 2 6 12 2 6 8 ને 12 2 24 હજુ પણ આમાં 2 ભાગ ચાલશે તો 2 ભાગ ચલાવીએ 2 3 6 2 2 4 ને 2 6 12 હજુ પણ અહીંયા 6 છે ત્યાં 2 ભાગ ચાલશે અહીંયા પણ 2 ચાલશે જો ભાગ ન તો 3 ને 3 એમને મૂકી દેવાના 3 નો 2 ભાગ ચાલતો નથી માત્ર આપણે એમને મૂકી દીધા 2 કા 2 આ અને 2 3 6 હવે 2 ભાગ ચાલશે નહીં હવે 3 નો ભાગ લેવાનો 3 1 આ 3 આ આ તો 1 થઈ ગયું 3 1 આ 3 આ હવે જે આ સંખ્યા એનો ગુણાકાર કરી દો તો ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 8 તરી 24 લસાઅ આવશે ત્રણ સંખ્યાનો 24 લસાઅ આવશે જો વધારે સંખ્યાઓ આપી આવે તો આ રીત તમારી તમને ઈઝી રહેશે કેમ કે સોલ્વ ગણવામાં તમને મજા આવશે ખાસ યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાઓ આપી હોય એ સંખ્યાઓને જોવાની પહેલો ભાગ 2 ચલાવવાનો કોઈ પણ સંખ્યાઓ આપી હોય પહેલા 2 ચેક કરવાનું જો 2 ભાગ ચાલતો ન હોય પછી 3 લેવાના 5 લેવાના અને માગર સંખ્યા વધારવાની અહીંયા આપણને 2 ભાગ ચાલતો તો એટલા માટે આપણને 2 6 12 2 6 8 2 વાર કર નાખ્યું પછી તો 2 બીજો ભાગ જો જો 6 4 12 વધ્યા છે એમાં પણ 2 ભાગ ચાલે એવું છે એટલે માટે 2 ફેરથી ભાગ ચલાવ્યો 2 3 6 2 2 4 2 6 12 પછી હજુ પણ અહીંયા 2 વધ્યા છે ને અહીંયા 6 છે એટલે ત્યાં પણ 2 ભાગ ચાલશે માટે આપણે બીજો વખત 2 ચલાવ્યો જો ભાગ ચાલે તો 3 એમને મૂકી દેવાનું અહીંયા ખાનામાં 1 નહીં મૂકવાનો ત્યાં ભાગ ચાલતો નથી માટે 3 ના 3 એમને નીચે પાછા આવી જશે અહીંયા 2 એકા 2 અને 2 3 6 હવે અહીંયા 3 એકા 3 આ એકા અને 3 એકા 3 આ નીચે 3 1 1 મળી ગયા માટે આપણે અહીંયા આપણો દાવો સ્ટોપ થઈ જશે તો આપણે અહીંયા જે આપણને ભાગફળમાં અહીંયા ભાજીમાં આપણને મળ્યા છે એ ભેગા થઈને ગુણાકાર દેવાનો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 24 તમારો લસાઅ આવ્યો વધારે સંખ્યા માટે આ રીત અપનાવજો અને જો 2 સંખ્યાઓ આપી હોય તો આ રીત એકદમ ઈઝી રહેશે એના અવયવો પાડી દો ઉડતા ઉડાડી દો અને ચોપડી ગુણાકાર કરી દો તમારો લસાઅ તમને
મળી જશે. જો તમને આ રીત ગમી હોય તો પ્લીઝ મને જણાવજો કોમેન્ટ બોક્સમાં, અને તમને ગમી તો છે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, બીજાને પણ શીખવાડો. થેન્ક યુ.